કેમ છે બાળકો, મજા આવે ને? ગયા વિડિયોમાં આપણે જે સ્મોલ લેટરના જે સુધીના સ્પેલિંગ આપણે જોયા હતા, આજ આપણે કે થી ઓ ના સ્મોલ લેટરના સ્પેલિંગ જોવાના છે. આમ તો આ બધા સ્પેલિંગ મેં તમને ચિત્ર સહિત સમજાવી દીધા છે અને તમને બધા બતાવી પણ દીધા છે, પણ આજ આપણે ફોર લાઈનમાં કેવી રીતે લખશું તે હું તમને સીડબલ્યુ માં લખવા માટે તમને બતાવીશ. તો તમે આ સરસ મજાના અક્ષર એ મમ્મી પાસે બેસી અને ફોર લાઈનમાં લખી લેજો સીડબલ્યુ માં, અને લખી અને પછી એક એક પેજ ભરી અને પાકા કરી લેજો. તમે આવશો ત્યારે હું તમને જોઈશ તમારા બધા જ પહેલા. તો ચાલો આપણે ફરીથી જોઈ લઈએ કે કે ઉપરથી બનશે કે આઈ ડી કીડ એટલે બાળક. કે આઈ ડી કીડ એટલે બાળક. કેંગારૂ, આમ તો કાંગારૂ આપણે તમે જોયું જ હશે, આવું આમ ઊભું હોય અને એના પેટમાં આયા કોથળી હોય અને એમાં બચ્ચું હોય તે કાંગારૂ. કાંગારૂ હોય કૂદકા મારી મારીને ચાલે. તો કે એ એન જી એ આર ડબલ ઓ કેંગારૂ એટલે કાંગારૂ. પછી કી, કે ઈ વાય કી એટલે ચાવી. કિચન બોલો છો ને તમે એવી રીતે. ચાલો પછીનો સ્પેલિંગ જોઈએ એન ઉપરથી. તો એન માંથી બનશે લેમ્પ. લેમ્પ નો સ્પેલિંગ બનશે એલ એ એમ પી. લેમ્પ એટલે લેમ્પ. પછી આવશે લોગ. એલ ઓ જી. લોગ એટલે મોટું લાકડું. આટલું મોટું જે થળનું લાકડું હોય તેને શું કહેવાય? લોગ. અને સ્પેલિંગ બનશે એલ ઓ જી. ચાલો એના પછીનો સ્પેલિંગ જોઈએ લો. લો એ લો સી કે. લો એટલે તાળું. આપણે જે તાળું મારીએ છીએ તેને શું કહેવાય? લો. એ તમને ખબર જ હશે આમ તો. પછી અત્યારે બહુ આપણે પહેરીએ છીએ બધા, તમે પણ આ પહેરો છો માસ્ક. એમ એ એસ કે માસ્ક એટલે મોરું. આપણે જે ચહેરો હોય એના ઉપર પહેરી તો એને શું કહેવાય? મોરું એટલે કે માસ્ક. લાંબો થશે પણ તમે કટકા પાડી અને યાદ રાખી લેજો. એ ઓ ટી ઓ આ મોટર નો બની ગયો. પછી બનશે બી ઓ એ ટી બોટ નો સ્પેલિંગ. તો શું બનશે? મોટર બોટ. આખો સ્પેલિંગ જોવો હવે તમે. એ ઓ ટી ઓ આ. પછી આવશે બી ઓ એ ટી મોટર બોટ એટલે મોટર બોટ. બરાબર. ચાલો હવે એના પછીનો સ્પેલિંગ જોઈ લઈએ. એમ ફોર. એમ ફોર મંકી. એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો. આ કદાચ તમને સ્પેલિંગ આવડતો જ હશે. એમ ઓ એન કે ઈ વાય. જો આ કી નો સ્પેલિંગ લઈ આવી ગયો. મંકી એટલે વાંદરો. ચાલો હવે એના પછીનો સ્પેલિંગ જોઈ લઈએ. નીમ. એન આઈ બી. નીમ એટલે નીબ. જે ટાંક હોય ને, હું તમને કહું છું ઇંક પેન હોય એમાં આગળનો જે ભાગ હોય એને નીબ કહેવાય. એન આઈ બી નીબ એટલે ની એટલે કે ટાંક. પછી ચાલો એન ઉપરથી. એન ઈ સી કે. એલ એ સી ઈ નેકલેસ એટલે હારો. જો આમાં નેક એટલે આપણે હાર ક્યાં પહેરી? ગળામાં પહેરીએ. બરાબર. તો ગળા એના જો ગળા ઉપર લીધું. એન ઈ સી કે અને એલ એ સી ઈ નેકલેસ આપણે જે ગળામાં પહેરી તો એને નેકલેસ એટલે કે હાર. એના ઉપરથી એનું નામ હાર પડ્યું છે. એ ઈ સી કે નેક. નેક નો સ્પેલિંગ પછી શું લખાડી દેવાનું? એ એ સી ઈ નેકલેસ એટલે હારો. ચાલો એના પછી આપણે એનું સ્પેલિંગ જોઈ લઈએ. નર્સ. એન એન યુ આર એ સી. નર્સ એટલે પરિચારિકા. હોસ્પિટલમાં જે સફેદ ડ્રેસ પહેરેલી હોય છે, ડોક્ટરની સાથે હોય તેને નર્સ કહેવાય. અને નર્સને ગુજરાતીમાં શું કહેવાય? પરિચારિકા. અને સ્પેલિંગ બનશે એન યુ આર એ સી. નર્સ એટલે પરિચારિકા. ચાલો પછી ઓના સ્પેલિંગ જોઈ લઈએ. ઓસ્ટ્રિચ. ઓસ્ટ્રિચ એટલે સાંભળું. મેં તમને કીધું છે કે બહુ મોટું પક્ષી હોય છે. બરાબર. અને ઈંડા પર બહુ મોટા મૂકે છે. તો ઓસ્ટ્રિચ. ઓ એસ ટી આર આઈ સી એચ. ઓસ્ટ્રિચ એટલે સાંભળું. ઓ એસ ટી આર આઈ સી એ
ઈ ઓલિવ એટલે ઓલિવ આપણે અહીંયા ભારતમાં બહુ ન થાતું પણ આ ફોરેનમાં બહુ થાય જો કે તમે પિઝા માને એમાં ઉપર કાળા રંગનું ખાતા છો બ્લેક રંગનું ગોળ ગોળ હોય તે ઓલિવ અને એનું તેલ પણ બને છે તેનું તેલ બહુ સારું બધા ખાતા પણ હવે તો આપણે અહીંયા મળે છે બધા ખાતા હોય છે તો ઈ ઓલિવ એક જાતનું છે બ્લેક કલરનું હોય ગ્રીન કલરનું હોય ઓ એ આઈ વી ઈ ઓલિવ એટલે ઓલિવ ચાલો તેના પછી સ્પેલિંગ જોઈ લઈએ ઓઈલ હવે આમાં જો ઓ આઈ એલ ઓઈલ એટલે તેલ જો ઓલિવમાં પહેલા ઓ એ લાગે પછી આઈ આવે અને ઓઈલમાં શું આવે પહેલા ઓ આઈ એલ ઓઈલ એટલે માથામાં નાખી આપણે ખાઈ તે તેલ તો પણ જો પણ આપણે સ્પેલિંગમાં તમે ભૂલ ન કરતા ઓલિવમાં એમ યાદ રાખી દેવાનું કે ઓ એ લાગે અને પછી આઈ આવે અને તેલનો જે સ્પેલિંગ છે ઓઈલનો એમાં શું આવશે પહેલા ઓ આઈ એ લાગે અને પછી ઓલિવ ઓઈલ એટલે તેલ તો આ બધા સ્પેલિંગ મેં તમને સી ડબલ્યુ માં લખવા માટે તમને આપી દીધા છે તો સરસ મજાના અક્ષરે સી ડબલ્યુ માં લખી લેજો અને આના ચિત્ર પણ તમે જો એ વિડીયો જોશો ને તો તમને ચિત્ર પણ સરસ મજાના બધા જોવા મળશે અને આ તમારી બુકમાં પણ છે આઈડિયલ બુકમાં છે તો તમે બધું લખી અને સરસ મજાના અક્ષરે પાક્કું કરી લેજો આવજો.